हेलो, नमस्ते विद्यार्थी मित्रों। मारु नाम छे जाडेजा असाबा, नोबल स्कूल ग्रुप तेमज वसुदेव विद्यालयनी YouTube चेनल मां आप सर्वेनुं स्वागत करुं छुं। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 3 विषय गणित वर्गमां जेमां चेप्टर 4 नामो अने टूंक उपर दरेक विद्यार्थीए पेज नंबर 66 काढवाना रहेशे। तेमां शुं छे, चलो जोईए। योग्य रीते जोड़का जोड़ो, आ साइड मीटर अने सेंटीमीटर में अंक आप्या छे, आ बाजू वस्तु छे बधी, अने क्यां सुधीनो अंतर केटलुं थाय छे आपणे तेनी साथे जोड़का जोड़वाना छे। तो जे प्रमाणे विद्यार्थी मित्रो हुं अहींया जोड़का जोड़ावुं समजावुं, ए प्रमाणे तमारे समजवानुं छे तेमज जोड़का जोड़वाना छे। पहेलुं छे 5 मीटर, तो आ बधी वस्तुमांथी 5 मीटर एटले के તમને ખ્યાલ છે બધામાંથી 5 મીટર કઈ વસ્તુ હોય, તો કે સાડીની લંબાઈ। તો 5 મીટર છે એને સાડીની લંબાઈ, મેં તમને આના આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું, બરાબર, કે મીટર છે એ સૌથી મોટો એકમ છે, બરાબર, અને સેન્ટીમીટર છે એ નાનો એકમ છે, ત્યાર પછી કિલોમીટર એ મીટર કરતા પણ મોટો એકમ છે। સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર સેમી છે કોઈ પણ નાની વસ્તુ એમાં, બરાબર, સેન્ટીમીટરમાં માપી શકીએ। ત્યાર પછી મીટર એટલે કે કાપડને એવું કોઈ વસ્તુ હોય એ મીટરમાં માપી શકીએ, અને કિલોમીટર એ એક સ્થળેથી બીજા સ્થળેનો વચ્ચેનું અંતર દર્શાવવા માટે કિલોમીટરમાં માપી શકાય છે। તો એ જ રીતે 2 કિલોમીટર, તો આમાં જુઓ તો એક સ્થળેથી બીજું સ્થળે કયું દર્શાવે છે, તો કે ઘરથી શાળાનું અંતર, એક સ્થળેથી બીજે સ્થળ વચ્ચેનું અંતર આપણે જોવાનું છે ને, તો એના માટે આપણે એને ક્યાં જોડવું જોડવાનું છે, તો કે 2 મીટર સાથે, બીજું છે એને ચલ સાથે જોડવું। ત્યાર પછી છે 10 સેન્ટીમીટર, તો આ બધા છે અળસિયાની લંબાઈ, બાળકની ઊંચાઈ, નખની, આ બધામાંથી જુઓ તો 10 સેન્ટીમીટર કઈ વસ્તુ છે, તો કે અળસિયાની લંબાઈ, તો 10 સેન્ટીમીટર છે એને ક સાથે જોડવું। ત્યાર પછી 1 મીટર, તો બાળક છે, બાળકની ઊંચાઈ છે એ કેટલી છે, બરાબર, તો એને માપવાનું છે આપણે મીટર, એટલે કે 1 મીટર। ત્યાર પછી 1 સેન્ટીમીટર, તો આ નખ છે, નખની પહોળાઈ છે એ કેટલી છે, તો કે 1 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર છે એને જોડવાનું છે નખની પહોળાઈ સાથે। તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે પણ જોડકા જોડવાના રહેશે। ત્યાર પછીનો હવે શું છે પ્રશ્ન, ચલો આપણે જોઈએ। નીચેના ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે, દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો। આ બધા રસ્તા છે એ તમારે શું કરવાનું છે, માપપટ્ટીથી માપવાનું છે, બરાબર, અને કીડી છે એને ખોરાક સુધી પહોંચવા, બરાબર, કેટલું, જો કેટલું સેન્ટીમીટર થાય છે એ તમારે અહીં આન્સરમાં લખવાનું રહેશે, બરાબર। તો ચલો જોઈએ આપણે રસ્તો એક છે એને આપણે માપપટ્ટીથી માપીએ, તમારે માપપટ્ટીથી મમ્મી પપ્પાના મુખથી માપવાનું છે, પછી તમારે આન્સરમાં લખવાનું છે કેટલા સેમી થાય છે, તો કે 20.5 સેમી લખવાનું છે, બરાબર। પહેલામાં સેમી એટલે સેન્ટીમીટર, સેન્ટીમીટરનું ટૂંકું નામ છે સેમી। ત્યાર પછી રસ્તો 2, હવે આ અહીંથી આ પિંક કલરની જે લીટી છે ને, તેને આ કીડીને ખોરાક સુધી પહોંચવા એ કેટલા સેન્ટીમીટર થશે, તો એ લખવાનું છે, તો એમાં લખવાનું છે 18.5 સેમી, બરાબર, બીજી ખાલી જગ્યા। ત્યાર પછી રસ્તો 3, એટલે કે આ વાદળી કલરની જે લાઈન છે, બ્લુ લાઈન, એ કીડીને અહીંયા ખોરાક સુધી પહોંચતા કેટલું સેન્ટીમીટર થાય છે એ લખવાનું છે, તો તમે માપશો તો એ કેટલા સેન્ટીમીટરમાં થશે, તો કે 19.5 સેમી। ત્યાર પછી ચોથું રસ્તો 4, એટલે કે આ સૌથી છેલ્લી લાઈન છે, એ લાઈન કીડીને એ લાઈનથી અહીંયા ખોરાક સુધી પહોંચતા કેટલું સેન્ટીમીટર થશે એ આપણે લખવાનું છે, તો હવે રસ્તા 4માં આપણે લખીશું 23 છે, બરાબર। હવે જુઓ તો આ બધા રસ્તા છે આમાં સૌથી ટૂંકો રસ્તો કયો છે, 20 કરતા સૌથી ઓછો છે, તો કે 18, 19 કરતા પણ સૌથી ઓછો છે, તો કે 18, અને 23 કરતા પણ સૌથી ઓછો છે, તો કે 18, અને આ 4 રસ્તામાંથી સૌથી લાંબો રસ્તો કયો છે, તો કે રસ્તો 4, 23 છે। તો હવે આપણને 5મો પ્રશ્ન એમ કીધો છે, સૌથી ટૂંકો રસ્તો કયો, તો રસ્તો 2 થશે ને, કારણ કે એ 18
છે બીજો છે અહીં આપણે લખવાનું 202 બરાબર ત્યાર પછી છે તમે ચિત્રમાં ચારે રસ્તા કરતા સૌથી ટૂંકો રસ્તો બનાવો કેટલા સેમી થશે આ ચાર રસ્તા આપેલા છે એના કરતા પણ આપણે ટૂંકો એટલે કે એના કરતા થોડો ઓછો રસ્તો થાય એ પ્રમાણે આપણે એટલા સેન્ટીમીટર લેવાના રહેશે તો ચલો આપણે જોઈએ રસ્તો 1 છે 20.5 સેમી છે રસ્તો 2 છે 18.5 સેમી છે રસ્તો 3 છે 19.5 સેમી છે અને રસ્તો 4 છે 23 સેમી છે તો આ બધા કરતા ઓછો રસ્તો આપણે લેવાનો છે તો કેટલો લેશું તો કે 15 સેમી જે આ ચારે રસ્તા કરતા ઓછો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ જ રીતે પેજ નંબર 66 અને 67 સુધી લખવાનું છે તેમજ પાકું કરવાનું છે નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ